નમસ્તે વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? શ્રી તક્ષશિલા શિક્ષણ સંકુલ દ્વારા આયોજિત ઓનલાઈન એજ્યુકેશન શ્રેણીમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રો તેમજ વાલી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજનો અભ્યાસ ધોરણ 3 વિષય આસપાસ એટલે કે પર્યાવરણ, એના વિશે આપણે આગળ પાઠ 8, બરાબર પાઠ 8 એનો ભાગ 1 આજે આપણે એનો અભ્યાસ કરીશું, બરાબર. ફર એવો શબ્દ તો તમે સાંભળ્યો હશે. ફર અવાજ શેનો આવે? પંખી ઉડે એનો. એટલે તમને ખ્યાલ આવી ગયો હશે કે આ પાઠ શેના વિશેનો છે, બરાબર. તમારી પાસે આસપાસનું પાઠ્યપુસ્તક છે ને, તો એમાં પાઠ નંબર 8 કાઢો એટલે આપણે બધા જુદા જુદા પક્ષીઓ જોઈએ અને તેનો અભ્યાસ કરીએ. તો ચાલો આપણે પાઠનું વાંચન શરૂ કરીએ. જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ પાઠ 8 ફર એમાં પહેલું ચિત્ર આપ્યું છે અને એની સામે લખેલું છે. જુઓ શું લખ્યું છે. મારે માથે મુંગટ છે ને હું નૃત્ય કરું છું. પીછાનો મને ગર્વ છે. વરસાદ પહેલાં હું ટંકું છું. લખો હું ખાલી જગ્યા છું. એટલે કે બોક્સમાં તમારે એનું નામ લખવાનું છે. આ એક ઉખાણા જેવું આપણને પૂછ્યું છે. એટલે તમને દરેક બાળકોને તો ખ્યાલ આવી ગયો હશે કે આ કયું પંખી છે, બરાબર. અહીંયા આગળ ચિત્ર આપી દીધેલું છે અને કીધું છે કે માથે મારે મુંગટ છે, એની કલગી છે ને, એને મુંગટ કીધું છે. હું નૃત્ય કરું છું. નૃત્ય એટલે વરસાદ પડે ત્યારે પોતાના પીછા ફેલાવીને નૃત્ય કરે છે ને. હા, પીછાનો મને ગર્વ છે. કેમ એવું કહે છે પીછાનો મને ગર્વ છે? કારણ કે મારે સૌથી સુંદર છે, બરાબર. તમારી પાસે પણ કોઈ વસ્તુ બધા કરતાં સૌથી સારી હોય તો તમે કેવું કહો છો કે હા મારે બધા કરતાં સરસ છે. એટલે મોરને પણ એવો ગર્વ થાય છે કે મારી પાસે સૌથી સુંદર પીછા છે. વરસાદ પહેલાં હું ટહુંકું છું. વરસાદ આવવાનો હોય ચોમાસામાં તે ટહુંકા કરે છે, બરાબર. ધીમો ધીમો વરસાદની શરૂઆત થાય એટલે મોરનો ટેહુંક ટેહુંક એવો અવાજ આવે છે, બરાબર. સાંભળ્યો છે ને ખેતરોમાં. તો લખો હું કોણ છું, તો કહેશે મોર છું, બરાબર. ચાલો એના પછીનું સામે ચિત્ર જુઓ. મોરની સામે બીજું એક ચિત્ર આપ્યું છે ને, ચાલો એ આપણે શેનું છે વાંચીએ. પૂંછડી મારી લાંબી છે. પૂંછડીમાં મારે ખાંચા છે. હું આકાશમાં ઊંચે ઉડું છું. ઉંદરને હું ખાઉં છું. લખો હું ખાલી જગ્યા છું. અહીંયા આગળ જુઓ, પૂંછડી મારી લાંબી છે, બરાબર. અહીંયા આગળ એમને તમને અહીંયા પૂંછડી દેખાય છે ને. હા, એ પૂંછડી કે છે લાંબી છે અને પૂંછડીમાં મારે ખાંચા છે. તમે જ્યારે સાંભળીને જોઈ હશે ત્યારે આવી રીતના ખાંચા ખાંચા એની પૂંછડીમાં દોરેલા હોય છે, બરાબર. અને હું આકાશમાં ઊંચે ઉડું છું. તમે ક્યારેક સાંભળીને જોઈ હશે તો આકાશમાં એ ઊંચે ઊંચે ગોળ 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 ઉડ્યા કરે છે. અને ઉંદરને હું ખાઉં છું. લખો હું કોણ છું, તો કહેશે હું સાંભળી છું, બરાબર. સાંભળી આકાશમાં ક્યારે ઉડે છે? કે જ્યારે કોઈ શિકારની એ શોધમાં હોય ત્યારે એ આકાશમાં ઊંચે ઊંચે ઉડે છે એટલે એને ખબર પડે તો સાંભળી કેવી છે, માંસાહારી છે, બરાબર. એ ઉંદર ને બીજા જીવજંતુને બધું મરેલું હોય, સાપ ને બધું, એ બધું ખાય છે. એટલે આકાશમાં ઊંચે ઉડે તો એને ખ્યાલ આવે કે ક્યાં આગળ મારે ખાવા લાયક શિકાર છે. ચાલો એના પછીનું ચિત્ર આપણે જોઈએ. મારા પીછા લીલા રંગના છે. ચાંચનો રંગ લાલ છે. જામફળને લીલા મરચા ભાવે. અવાજની નકલ મને ખૂબ ફાવે. લખો હું ખાલી જગ્યા છું, બરાબર. શું કહે છે કે મારા પીછા લીલા રંગના છે. કોના પીછા લીલા હોય? જો અહીંયા ચિત્ર પણ તમને આપી દીધેલું છે એટલે તમને ખબર પડી જાય કે એની ચાંચનો રંગ કેવો છે, લાલ. જામફળ અને લીલા મરચાં કોને ભાવે? તો કહેશે પોપટને. અને અવાજની નકલ ખૂબ ગમે. એટલે કોઈ આપણે પોપટ પાડ્યો હોય તો આપણે જેવું બોલીએ તેવું તે બોલે છે, બરાબર. તમે ક્યારેક સાંભળ્યું હશે કોઈ પોપટને રામ 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 એવું બોલતા, બરાબર. બીજું કોઈ નામ પણ એને અમુક શબ્દો શીખવાડી દીધેલા હોય, ગોખી દીધેલા હોય. એટલે એ પોપટ આપણે જેવું બોલીએ તેવું એ બોલે છે. તો લખો હું પોપટ છું, બરાબર. ચાલો એના પછીનું સામેનું ચિત્ર. પોપટની સામે કયું ચિત્ર આપેલું છે ચાલો આપણે જોઈએ.
મારા પીછા પીછા મારા કાળા રંગના કાળો મારો રંગ છે આખો દિવસ હું કાવ કાવ બોલું છું રંગ મારો ચમકે છે લખો હું કોણ છું કે છે તો શું કે છે મારા પીછા કેવા છે કાળા રંગના છે કાળા પીછા કોના હોય તો કાગડાના બરોબર એ તો તમને ખબર છે ને કાળા કાળા કાળો કાળો કાગડો કાળો મારો રંગ છે ને આખો દિવસ કાવ કાવ બોલું છું બરોબર કાગડો કેવું બોલે કાવ કાવ રંગ મારો ચમકે છે એના પીછા કાળા હોય પણ કેવા શાઇનિંગવાળા એટલે કે ચમકતા હોય છે લખો હું કાગડો છું ચાલો એના પછીનું આપણે આગળનું ચિત્ર જોઈએ તો શેનું છે જો અહીંયા આગળ આપ્યું છે એ પણ કાળું કાળું દેખાય છે બરોબર કાગડા જેવું જ છે તો ચાલો આપણે જોઈએ કે ચિત્ર કોનું છે કયા પંખીનું છે બરાબર કુહું કુહું હું બોલું છું આપણે પહેલું વાક્ય વાંચીએ ત્યારે જ ખબર પડી જાય કે આ ચિત્ર કોનું છે કુહું કુહું કોણ બોલે કોયલ બધે જ જોવા મળું છું બધા જ વૃક્ષો ઉપરથી જોવા મળે છે જંગલોમાં ને ખેતરોમાં એમાં વધારે હોય આપણી આસપાસ પણ ઘણા મોટા ઝાડ હોય એમાં પણ એ બેઠી હોય છે મારો અવાજ ઓળખ અપાવે બરાબર બધા જ પંખીઓનો અવાજ એટલો બધો સુંદર નથી હોતો જેટલો કોયલનો હોય છે બરાબર તો મારો અવાજ ઓળખ અપાવે છે એટલે આપણે કોઈ પણ નાના છોકરા હોય એને પૂછીએ કુહું કુહું એવું કોણ બોલે તો કોયલ બોલે હું તો મીઠો ટહુકું છું કોયલનો અવાજ કેવો હોય છે સરસ મીઠો સાંભળવો ગમે તેવો તો લખો હું કોયલ છું બરાબર ચાલો આગળ જોઈએ સામે મોટું ચિત્ર એક પંખીનું દેખાય છે તો આ સૌથી મોટું પંખી કયું છે તો કે છે ગીધ છે બરાબર ગીધ જોયું છે ક્યારે એ પણ આકાશમાં જ ઉડતા હોય છે મરેલા જીવોને હું ખાઉં છું ગંદકી સાફ કરું છું ઊંચે ઊંચે ઉડું છું હું પંખીઓનો રાજા છું લખો હું કોણ છું પંખીઓનો રાજા કોણ છે ગીધ છે બરાબર તો મરેલા જીવોને આ પણ એક માંસાહારી પંખી છે અને ગંદકી સાફ કરું છું મરેલા પંખીઓ ને બધું હોય પ્રાણીઓ હોય એ બધું એ ખાઈ જાય છે બરાબર એટલે ગંદકી સાફ કરી કહેવાય હવે મરેલા પશુ પંખીઓને ખાઈ ન જાય તો આજુબાજુ કેટલી ગંદકી ફેલાય કેટલી વાસ મારે જ્યારે આ ગીધ ઊંચે આકાશમાં ઉડે છે ત્યારે મરેલા પશુ પંખીઓને જોવે તો તે તરત જ ખાઈ જાય છે એટલે બધી જ ગંદકી એ સાફ કરે છે એમ કહેવાય હું પંખીઓનો રાજા છું લખો હું ગીધ છું બરાબર ચાલો આગળનું જોઈએ આપણે એના પછીનું કબૂતરવાળું ચિત્ર બરાબર કબૂતરને દરેક ઓળખો છો ચાંચ મારી ગુલાબી છે પીછા મારા ભૂખરા છે ગુટરગુ હું બોલ્યા કરું હું ઘરમાં મારું ઘર બનાવું લખો હું કોણ છું કે છે શું કે છે ચાંચ મારી ગુલાબી કબૂતરની ચાંચ કેવી હોય ગુલાબી હોય અને પીછા મારા ભૂખરા એટલે કે રાખોડી કલરના બરાબર રખ્યા હોય એ કલરના અથવા તો સ્લેટ કલર ગુટરગું હું બોલ્યા કરું હું ઘરમાં મારું ઘર બનાવું પંખીઓ બધા માળા બધે જાત જાતની વૃક્ષો ઉપરને બધે કરતા હોય છે કબૂતર મોટે ભાગે ક્યાં કરે અવાવરી જગ્યાએ બરાબર એટલે કે એ જગ્યાએ કોઈ અવર જવર ના હોય ઘરમાં બનાવે પણ ઘરની અંદર ના બનાવે એનું છજું હોય ને છત ઉપર એને છજું કહેવાય એમાં એ બનાવતા હોય છે અથવા તો કોઈ બખોલમાં બનાવે લખો હું કબૂતર છું એના પછીનું જોઈએ આપણે દરજીડાનું ચિત્ર બરાબર સરસ નાનું એવું પંખી અને એની ચાંચ બસ પાતળી અને ઝીણી હોય છે ચાંચ મારી ખૂબ જ તીણી છે તીણી એટલે પાતળી છે ચાંચની સોય જ વાપરું છું પાતળી સોય હોય એમ ભરત સરસ ભરાય છે એવી જ રીતના આ દરજીડાની ચાંચ પણ કેવી સરસ એવી પાતળી હોય છે એટલે ચાંચ વડે જ પોતાનો માળો બનાવે છે એનું નામ શું છે દરજીડો દરજી જેવી રીતના કપડાં સીવે એવી જ રીતે આ દરજીડો પોતાનો માળો સુંદર રીતે ગૂંથીને બનાવે છે દરેક પંખીઓની અલગ અલગ ઓળખ હોય છે દરજીડો એના માળાની બનાવટથી ઓળખાય છે બરાબર તો પાંદડા સીવી ઘર બનાવું છું હું અનોખું પંખી
છું લખો હું કોણ છું તો કે છે હું દરજીડો છું બરાબર એનો માળો ખૂબ જ સુંદર હોય છે ત્યાર પછી જુઓ માથે કલગી જેવું દેખાય છે બરાબર તો એ કોણ છે લક્કડખોદ છે લાકડા ઉપર બેઠેલું દેખાય છે ને ઝાડની ઝાડના થડને કાણું કરું છુપાયેલા કીડાથી પેટ ભરું આખો દિવસ ટકટક કરું લાકડું ખોદવાનું હું કામ કરું લખો હું કોણ છું શું કહે છે ઝાડના થડને કાણું કરું એનો ખોરાક શું છે કે ઝાડમાં જે કાણા હોય એમાં છુપાયેલા જીવજંતુઓ કીડી મંકોડા હોય તે પોતાની ચાંચ વડે કાણા પાડી ખોતરી ખોતરીને એમાંથી ખાય છે આખો દિવસ ટકટક કરું એટલે ઝાડ ખોદે પોતાની ચાંચથી બરાબર એટલે ટકટક એવો અવાજ થાય ને લાકડું ખોદવાનું હું કામ કરું લક્કડ ખોદે એનું નામ છે એટલે કે લાકડું ખોદે બરાબર વૃક્ષોના જે થડ હોય એ ખોદે એટલે એમાંથી જે જીવજંતુઓ હોય એ તેને ખાવા મળે એટલે એનું નામ લક્કડ ખોદ પડ્યું અને આખો દિવસ ખોદવાનું કામ કરતું હોય છે બરાબર ચાલો એના પછીનું આપણે આગળ જોઈએ ચાલો આ બે પંખીઓ આપેલા છે તો એ પંખીઓના નામ આપણે શોધવાના છે પણ આમાં જગ્યા આપી નથી ફક્ત આપણે નામ બોલવાના છે બરાબર જંગલમાં હું આટલો બધો અવાજ થાય છે હું સૂઈ શકતો નથી બરાબર કેમ એવું કે છે જંગલમાં આટલો બધો અવાજ કેમ થાય છે રાત્રે તો એટલો અવાજ ના થાય એટલો અવાજ ક્યારે થાય દિવસે થાય તો આ ગુવળ જે રાત્રે જાગે છે અને દિવસે સૂઈ જાય છે એટલે એને આખા દિવસનો અવાજ સંભળાય છે કારણ કે ગુવળ રાત્રે જોઈ શકે છે અને રાત્રે શિકારની શોધમાં ફરવા નીકળે છે એટલે આખી રાત જાગતું હોવાથી દિવસે તે સૂઈ જાય છે એટલે કે જે જંગલમાં આખો દિવસ અવાજ થાય છે એટલે હું સૂઈ શકતો નથી તો એ કોણ છે એ ગુવળ છે ચાલો એના પછી વાહલા ગુવળ બધા પંખીઓ પોતાના માટે પ્રાર્થના કરે છે અને બૂમો પાડે છે બરાબર આ પણ સુખ છે આગળ જે હતું ને હા એટલે વાહલા ગુવળ બધા જ પંખીઓ પોતાના માટે પ્રાર્થના કરે છે અને બૂમો પાડે છે અવાજ કરતા નથી મેના કહેવાય બરાબર ચાલો હવે આપણે આગળ જઈએ પંખીઓની સભા ભરાઈ ગુવળે વાત શરૂ કરી તેણે કહ્યું આપણે બધા અલગ દેખાઈએ છીએ આપણા નખ ચાંચ પીછા અને અવાજ જુદા જુદા છે છતાં આપણે બધા પંખીઓ છીએ જો આપણે બધાનો દેખાવ સમાન હોય અને આપણે સમાન ખોરાક લઈએ અને આપણે અવાજ પણ સમાન હોય આપણો તો આ દુનિયા કેવી નીરસ લાગે નીરસ એટલે એમાં કોઈ રસ ન હોય તેવી તો પંખીઓની સભા ભરાય ત્યારે ગુવળે વાત શરૂ કરી શું વાત શરૂ કરી કે આપણે બધા જ પંખીઓ એક સરખા હોય બરાબર બધાનું બોલવાનું બધા એના નખ ચાંચ પીછા બધા જ એક સરખા હોય બધા પંખીઓની જગ્યાએ ફક્ત કાગડા જેવા જ બધા પંખી હોય તો તમને ગમે ના ગમે આ તો કેસે બધા એક જ જેવા પંખીઓ છે અને બધા જ પંખીઓ કા 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 કરે છે એટલે આપણને એવો અવાજ ગમે નહીં એટલે આપણે બધાને આ જુદા જુદા પંખીઓ આમાં આપણા દુનિયામાં જોવા મળે છે એટલે આપણે બધા ખૂબ જ આનંદિત રહીએ છીએ બરાબર અને આપણને જોવું પણ ગમે છે એમનો અવાજ સાંભળવો પણ ગમતો હોય છે મોર પોપટ કબૂતર બધા જે પંખીઓ અલગ અલગ દેખાતા હોય એ આપણે બધા ખૂબ જ આનંદપૂર્વક જોઈએ છીએ અને એમનો અવાજ પણ સાંભળીએ છીએ ચાલો હવે આપણે થોડુંક આગળ જોઈએ અને એમાં જે બોક્સ આપેલા છે તમારી પાસે ચોપડી છે તો એમાં તમારે એના નામ લખતા જવાના છે તો શું લખવાનું છે પાઠમાં બતાવેલ કયા પંખીઓ તમે જોયા છે તેમના નામ લખો હવે આપણે આગળ જેટલા પંખીઓ આવી ગયા હોય એમાંથી તમે જોયેલા હોય એ બધા પંખીઓના નામ લખવાના છે તો દરેક બાળકોએ મોર પણ જોયો હશે કબૂતર કોયલ ઘુવડ પોપટ કાગડો સમડી અને દરજીડો બરાબર આ બધા પંખીઓ તમે જોયા હોય તો એના નામ તમારે આ બોક્સમાં લખી કાઢવાના છે આના સિવાયના
મોરની જગ્યાએ બીજું કોઈ પંખી જોયું હોય તો એ પણ તમે લખી શકો છો, બરાબર? ચાલો હવે આગળ જોઈએ. શોધી કાઢો, શું શોધવાનું કહે છે આપણને? કે પહેલો છે, હવે બહાર જાઓ અને આજુબાજુમાં પંખીઓ જુઓ. શું કરવાનું? તમારે બહાર જવાનું છે, તમારી આસપાસ જેટલા પંખીઓ હોય એ તમારે જોવાના છે. તો એમાંથી તમે બહાર કેટલા પંખીઓ જોઈ શકો છો, તેમાંથી કેટલા પંખીઓને ઓળખો છો? ચાલો, સામે એક કોષ્ટક આપ્યું છે, એમાં આપણે યાદી તૈયાર કરીએ. અહીંયા આગળ જુઓ, આ કોષ્ટકમાં પંખીનું નામ પહેલાં લખવાનું, પછી તમે ક્યાં જોયા છે પંખીઓ, તો પાણીમાં જોયા છે, વૃક્ષ ઉપર, જમીન પર, ઘરમાં કે ઉડતા, બરાબર? તો આપણે કાગડો, તો કાગડો ક્યાં, પાણીમાં જોયો હોય કાગડો? ના. તો ક્યાં જોયો હોય? વૃક્ષ ઉપર જોયો હોય, ઉડતા જોયો હોય, અથવા તો જમીન ઉપર જોયો હોય. કાગડો ઘરમાં પણ આવે નહીં, બરાબર? ઘરની બહાર હોય, ઘરની અંદર આવી શકે નહીં. તો આમાંથી તમે જ્યાં જોયો હોય એમાં સાચાની નિશાની તમારે કરવાની છે, બરાબર? તો આપણે વૃક્ષ ઉપર કરીશું, જમીન પર જોયો હોય તો જમીન પર પણ કરવાનો, અને ઉડતા જોયો હોય તો એમાં પણ કરવાનું છે, બરાબર? ચાલો આગળ જોઈએ, કબૂતર. તો કબૂતર ક્યાં જોયું છે? એ પણ વૃક્ષ ઉપર, જમીન ઉપર અને ઉડતા. ત્યાર પછી મોર. તો મોર ક્યાં જોયો છે આપણે? વૃક્ષો ઉપર અને જમીન ઉપર. મોટે ભાગે ઉડતા જોયો હોય નહીં. કેમ ઉડતા ના જોયો હોય? કારણ કે મોર બહુ ઊંચે સુધી ઉડી શકતો નથી, થોડુંક ઉડે અને તરત બેસી જાય છે. કેમ બેસી જાય છે? કારણ કે તેનું શરીર ખૂબ જ મોટું હોય છે, એના શરીરનું વજન વધારે હોય છે, એટલે કે એનું શરીર ભારે હોય છે, એટલે બહુ ઊંચે ઉડી શકતો નથી. ઉડે પણ થોડુંક ઉડે અને પછી બેસી જાય છે, એટલે આપણે ઉડતા જોયો છે એમાં સાચું કરવાનું નથી. ચાલો એના પછીનું આપણે આગળનું જોઈએ, પોપટ. ચાલો પોપટ હવે જોઈએ આપણે. તો પોપટ ક્યાં જોયો છે? તો પોપટ વૃક્ષ ઉપર જોયો છે, બરાબર? જમીન પર જોયો હોય તો જમીન ઉપર, અને ઉડતા જોયો હોય તો ઉડતા. આ રીતનું તમારે સાચું કરવાનું છે, બરાબર? ચાલો એના પછી કાચબો. તો કાચબો ક્યાં જોયો છે? કાચબો પાણીમાં જોયો છે, બરાબર? એટલે પાણીમાં આપણે સાચાની નિશાની કરવાની છે, પાણીમાં અને જમીન ઉપર, બરાબર? ઘરમાં પણ જોયો હોય, કોઈ પાળેલો હોય તો ઘરમાં પણ તમે સાચું કરી શકો છો, બરાબર? કાચબો ઉડે ના ઉડે. ચાલો હવે આગળ જોઈએ, જુઓ બાળકો, અહીંયા આગળ વિવિધ પંખીઓની ચાંચ જુદા જુદા પ્રકારની હોય છે, અને નીચે પંખીઓની ચાંચના ચિત્રો આપેલા છે. ચિત્રો જુઓ, પંખીને ઓળખો અને તેમના નામ લખો. ચાંચ ઉપરથી આપણે પંખીઓના નામ લખવાના છે, બરાબર? ખ્યાલ આવે ને ચાંચ ઉપરથી? હા, તો આ પહેલા નંબરના ચિત્રમાં કોનું છે? તો કે છે પોપટની ચાંચ છે, બરાબર? તો આપણે લખીશું નીચે બોક્સમાં પોપટ. ચાલો એના પછી કોની ચાંચ છે? મોટી અને કાળી કાળી કાગડાની, બરાબર? એટલે શું લખીશું? કાગડો. એના પછી આ તો તમને ચિત્રમાં તરત જ ઓળખાઈ જાય તેવું પંખી છે, કયું છે? મોર, બરાબર? એને માથે કલગી છે એટલે આપણને ખ્યાલ આવી જાય કે આ મોરનું ચિત્ર છે. ચાલો એના પછી કયું છે? સમડીનું. અને પછી લાંબી ચાંચવાળો બગલો. અને એના પછી અહીંયા આગળ જો ખાલી જગ્યા આપી છે ને, એમાં જો નીચે સૂચના લખી છે, ખાલી આપેલી જગ્યામાં કોઈ પંખીની ચાંચ દોરો, રંગ પૂરો અને તેનું નામ લખો. એટલે આપણે એમાં એક પંખી તમારે તમારી જાતે એની ચાંચ તમારે દોરવાની છે. જેમ પંખીઓની ચાંચ જુદા જુદા પ્રકારની હોય છે, તેમ તેમનો ખોરાક પણ કેવો હોય છે? જુદો જુદો, બરાબર? તેમ તેઓ ખોરાક પણ જુદા જુદા પ્રકારનો ખાય છે. જેમ કે કેટલાક ફળ ખાય છે, કેટલાક દાણા ખાય છે, કેટલાક ઈંડા ખાય છે અને કેટલા માછલી ખાય છે, બરાબર? ચાલો તો આપણે
જોઈએ, જે માંસાહારી પ્રાણીઓ પંખીઓ હોય તે ઈંડા ખાય છે. તો અહીંયા આગળ જુઓ, નીચે તમારે એક કોષ્ટક જેવું આપેલું છે, એમાં પંખીઓ અને તેમના ખોરાક શોધીને એમને ખોરાક સુધી પહોંચાડવાના છે. જો અહીંયા આગળ મેં અલગ અલગ રંગથી એમને ખોરાક સુધી પહોંચાડ્યા છે, તમારે એમાં જોવાનું છે અને જોડી દેવાનું છે. બરાબર, આ પહેલું ચિત્ર કોનું છે? તો કે છે ગીધનું. તો ગીધ શું ખાય? બોલો, ગીધ શું ખાય? હા, મરેલું. અહીંયા આગળ ઊંધું ચિત્ર શેનું આપેલું છે? મરેલી ચકલીનું. બરાબર, એટલે આપણે અહીંયા આગળ અને ચકલી સુધી પહોંચાડવાનું છે. બરાબર, જુઓ, હા પહોંચી ગયું. બરાબર, ચાલો એના પછી બીજું કયું છે જુઓ. હા, સમડીનું છે. બરાબર, તો સમડી શું ખાય? ઉંદર. બરાબર, એ પણ મેં અહીંયા આગળ તમને અહીંયા આગળ જગ્યા જો જ્યાં આગળ જગ્યા હોય ત્યાંથી જ પહોંચાડવાનું છે. પછી ભલે બીજા બધા પંખીઓ સાથે એ રસ્તો ભેગો થઈ જાય, પણ તમારે જ્યાં રસ્તો બંધ હોય ત્યાંથી જવાનું નથી. ચાલો એના પછી બીજું કયું છે? લક્કડખોદ. બરાબર, તો લક્કડખોદ શું ખાય? કીડી મંકોડા. તો અહીંયા આગળ જે નીચે આપેલું છે ને છેક છેલ્લે, એમાં પહોંચાડવાના છે કીડી મંકોડા પાસે. બરાબર, ચાલો ચાલો પોપટને લીલા મરચા પાસે પહોંચાડી દો. આ રહ્યો પોપટ. ચાલો પછી કબૂતર. તો કબૂતર દાણા ખાય. બરાબર, ચાલો એને દાણા સુધી પહોંચાડી દો. હા, મળી ગયો એનો ખોરાક. તો બાળમિત્રો, આવી રીતના તમારે તમારી ચોપડીમાં પણ દરેક પંખીઓને એમના ખોરાક પાસે પહોંચાડવાના છે. ખ્યાલ આવી ગયો? પહેલાં ગીધ. તો ગીધ શું ખાય? મરેલા પક્ષીઓ. પછી સાંભળી તો ઉંદર. પછી લક્કડખોદ તો કીડી મંકોડા. પછી પોપટ તો મરચા. કબૂતર તો દાણા. બરાબર, ખ્યાલ આવી ગયો? ચાલો તો આગળ જઈએ. હા, શું કહે છે? પંખીઓની ચાલવાની અને ઉડવાની રીત પણ અલગ અલગ હોય છે. તેમની ડોકનું હલનચલન અલગ હોય છે. મેના તેની ડોક આગળ અને પાછળ આંચકાથી હલાવે છે. ઘુવડ તેની ડોક પાછળની તરફ ફેરવી શકે છે. આના પછી એક પ્રશ્ન પણ પૂછાય છે, પછી તમને હું પ્રશ્નોના જવાબ અલગથી લખાવીશ. એટલે એમાં પંખીઓની ઉડવાની ચાલવાની રીત આવી જશે. બરાબર, તો શું કહે છે આપણને? પંખીઓની ચાલવાની ઉડવાની રીત અલગ અલગ હોય છે, તેમની ડોકનું હલનચલન પણ અલગ હોય છે. તો કે છે, મેના કેવી રીતના ડોક આગળ પાછળ કરે છે? આંચકાથી. બરાબર, એક જ આંચકો મારે અને એની ડોક આખી આગળથી પાછળ જઈ શકે છે. ઘુવડ તેની ડોક પાછળની તરફ ફેરવી શકે છે. શું કહે છે? ઘુવડ પોતાની ડોક પાછળની તરફ ફેરવી શકે છે. આપણે આપણું ગળું પાછળ ફેરવીને જોઈ શકીએ છીએ? ના, આપણે આખા ગોળ ફરવું પડે છે. આગળ ઊભા હોય તો પાછળ જોવા માટે આપણે ગોળ ફરીએ છીએ, નહીંતર આપણી ડોક નમી જાય છે. બરાબર, દુખી જાય ને. એવા કેટલા પંખીઓ પણ છે જે આપણે આપણા અવાજની નકલ કરી શકે છે. શું તમે આવા કોઈ પંખીનું નામ જાણો છો? તો તમારી નોટબુકમાં તે પંખીનું ચિત્ર દોરો, રંગ પૂરો અને તેનું નામ લખો. તો આપણા અવાજની નકલ એક તો પોપટ કરે. બરાબર, પછી કાગડો પણ કરતો હોય છે. આપણે કા કા બોલીએ તો એ પણ કા કા બોલે. પછી એક બિલાડી, આપણે જેટલી વખત મ્યાઉં મ્યાઉં કરીએ એટલી વખત બિલાડી પણ મ્યાઉં મ્યાઉં કરતી હોય છે. અહીંયા આગળ તમારે પંખીનું ચિત્ર દોરવાનું છે. ચાલો હવે અવલોકન. તો ચાલો આપણે જોઈએ કે અવલોકનમાં શું કરવાનું છે. તો અવલોકનમાં એટલે કે જોવું. બરાબર, પંખીઓ કેવી રીતે ચાલે છે અને તેમની ડોક ફેરવે છે. તમે ક્યારેક નવરા બેઠા હોય, કોઈ પંખી દેખાયું હોય, બેઠું હોય શાંતિથી, તો આપણે એનું અવલોકન એટલે કે શાંતિથી એનું નિરીક્ષણ કરવાનું છે, એનું જોવાનું છે કે તે કેવી રીતે ચાલે છે, તેની ડોક કેવી રીતે ફેરવે છે. તેમના પીછા જુઓ, પીછામાં કેવો રંગ પૂર્યો છે, કેવો અવાજ કરે છે એ શાંતિથી સાંભળો. કોઈ પણ ત્રણ પંખીઓના અવાજની નકલ કરો. બરાબર, કોઈ પણ ત્રણ પંખી જેનું બોલતા તમને કાગડાનું બોલતા એક તો આવડે, પછી બીજું કયું આવડે? કબૂતરનું અને કોયલનું, મોરનું પણ આવડે. બરાબર,
એટલે એ પંખીઓના અવાજની નકલ તમારા ઘરે કરવાની છે, બરાબર? અત્યારે વિડીયો જોતાં જોતાં કરવાની નથી. તેમની ડોકના હલનચલનની પણ નકલ કરો, એની ડોક કેવી રીતના હલાવે છે એની પણ નકલ કરવાની છે. નકલ એટલે કે એના જેવું કરવું. તમારા મિત્રને પૂછો, તમે કયા પંખીની નકલ કરો છો, બરાબર? સ્કૂલમાં હોત તો આપણે નકલ કરાવત, અત્યારે નકલ કરવાની નથી. ઘરે બેઠા હોય, કોઈ પંખી દેખાય ત્યારે એની નકલ કરવાની છે. ચાલો એના પછીનું આપણે વાંચીએ. પંખીઓના પીછા જુદા જુદા રંગના હોય છે, બરાબર? એમના અવાજ ને ચાંચ ને ઉડવાની રીત, ચાલવાની રીત, ડોક ફેરવવાની રીત, ખોરાક લેવાની રીત, બરાબર? ખોરાક પણ બધાનો અલગ અલગ હોય છે. એવી રીતના પંખીઓના પીછા પણ જુદા જુદા રંગના હોય છે, આકાર અને કદ પણ જુદા જુદા હોય છે. કોઈ પંખીનું પીછું નાનું હોય, કોઈનું મોટું હોય, બરાબર? મોર અને ચકલી બંનેના પીછામાં કેટલો તફાવત છે, તો એમાંથી તમને કોનું પીછું ગમે? તો તમે કહેશો મોરનું, ખૂબ જ સુંદર હોય છે ને મોટું હોય છે, જ્યારે ચકલીનું નાનું એવું હોય છે અને બહુ રંગબેરંગી હોતું નથી. તેમના પીછા તેમને ઉડવામાં અને તેમના હૂંફાળા રાખવામાં પણ મદદ કરે છે. હૂંફાળા એવો શબ્દ એટલે કે હૂંફાવવી, બરાબર? શિયાળો હોય ત્યારે તમને ઠંડી લાગે ત્યારે તમે શું કરો છો? સ્વેટર પહેરો છો. જ્યારે આ પંખીઓને ઠંડી લાગે ત્યારે એમને જે પીછા હોય એમના શરીર પર, એનાથી તેમને હૂંફ એટલે ગરમાવો મળે છે, ઠંડી લાગતી નથી. કેટલાક સમય પછી પંખીઓ જૂના પીછા ખેરવી નાખે છે અને તેની જગ્યાએ નવા પીછા આવે છે. અમુક સમય થાય એટલે પંખીઓને તેમના જૂના પીછા ખરી જાય છે અને તેની જગ્યાએ નવા પીછા આવે છે. જેમ મનુષ્યમાં પણ વાળ, જૂના વાળ ખરી જાય, બરાબર? વાળ ખરતા હોય, નવા વાળ આવતા હોય છે. એ રીતના પંખીઓમાં પીછા ખરી જાય અને નવા પીછા આવતા હોય છે. એવી જ રીતના નખ પણ એમના ખરી જતા હોય છે અને પાછા આવતા હોય છે. તમે ઘણીવાર પંખીઓના પીછા નીચે પડેલા જોયા હશે, બરાબર? જોયા છે ને? તો એમના એ જૂના પીછા ખરી ગયા હોય અને થોડા સમય પછી એની જગ્યાએ નવા પીછા આવી જાય છે. ચાલો એના પછી નીચેનું જોઈએ. આસપાસ પડેલા પીછા એકઠા કરો, તેમના કદ, આકાર અને રંગનું અવલોકન કરો. જ્યારે પણ રસ્તામાં તમે કદાચ તમારા ઘરની આજુબાજુ કોઈ પીછું જોયું હોય, કબૂતરનું, કાગડાનું, કોયલનું, બરાબર? તો એને લેવાનું છે, ભેગા કરવાના છે અને એના કદ એટલે કે નાનું છે કે મોટું છે, આકાર જોવાનું છે. લંબગોળ છે, લાંબુ છે, ત્રિકોણ આકાર છે, બરાબર? પંખીઓના પીછાનો આકાર થોડો અલગ અલગ હોય છે. એકનો ખૂણો ગોળ વળેલો હોય છે. અને તેના રંગનું અવલોકન કરવાનું એટલે કે જોવાનું છે. પછી એમાંથી એક પંખીનું નામ લખો અને તેના પીછા ચોંટાડો અને પંખીનું નામ લખો, બરાબર? આ પીછામાંથી ગમે તે એક પંખીનું પીછું તમારે ચોંટાડવાનું છે અને કયા પંખીનું પીછું છે એનું નામ લખવાનું છે, બરાબર? ચાલો, પંખીઓ સિવાય એવા કયા પ્રાણીઓ છે જે ઉડી શકે છે? તો આમાં પણ નીચે જગ્યા આપી છે એટલે આપણે એમાં લખીશું બોક્સમાં કે પંખીઓ સિવાય એવા કયા પ્રાણીઓ છે કે જીવજંતુઓ છે જે ઉડી શકતા હોય છે. તો પંખીઓને તે પાંખો હોય છે એટલે તે ઉડી શકે છે. આ ઉપરાંત કહેશે એવા જીવજંતુઓ છે અને એવા પ્રાણીઓ છે જે ઉડી શકતા હોય છે, બરાબર? પ્રાણીઓ મોટે ભાગે ઉડે નહીં, પણ આમાં ચામાચીડિયું ને બધું ઉડે છે. તો પતંગિયા એ જીવજંતુ કહેવાય, મધમાખી પણ જીવજંતુ કહેવાય, મચ્છર, માખી, ભમરા આ બધું જીવજંતુ આવે. તીતી ઘોડો પણ લીલા કલરનો જોયો છે ને, એને તીતી ઘોડો કહેવાય. અને ચામાચીડિયું, ચામાચીડિયું શેમાં આવે? પ્રાણીમાં આવે, બરાબર? તો આ બધા પંખીઓ એવા છે, બરાબર, જે ઉડી શકે છે અને આપણે પ્રાણીઓ પણ કહી શકીએ અથવા તો જીવજંતુઓ પણ કહી શકીએ છીએ. ચાલો એના પછીનું આગળનું જોઈએ. વિચારો અને કહો, તમે પંખીની જેમ ઉડી શકો તો ક્યાં જવા માંગશો? બીજું તમે શું કરશો? તો શું કહે છે કે જો તમે પંખીઓ હો તો તમે ક્યાં જવા માંગશો? તો કહેશે જો હું પંખી હોય તો પંખીની જેમ ઉડી શકું તો આખી દુનિયાની સફર જ કરું. જો મારે પાંખો હોય તો કહેશે હું પંખીની જેમ ઉડ્યા જ કરું, એક શહેરથી બીજા શહેરમાં એમ કરીને આખી દુનિયા ફરી લઉં અને બીજા પંખીઓની સાથે હરીફાઈ પણ કરું કે હું કોનાથી વધારે ઝડપથી ઉડી શકું છું, બરાબર? અને એક પહાડ પરથી બીજી પહાડે, નદી કિનારો અને બધે આખી દુનિયાની હું
સફર કરી લઉં. બરાબર બાળમિત્રો, ચોપડીમાં આ જવાબો તમારે જગ્યા છે તો ત્યાં લખી કાઢવાના છે. ચાલો એના પછીનો પ્રશ્ન છે, જો પંખીઓ ઉડી ન શકે પણ તેમના પગ પર જ ચાલતા હોય તો શું થાય? તો શું કહે છે કે જો પંખીઓને પાંખો ના હોય, બરાબર, પંખીઓ ઉડી શકતા ના હોય તો તેમને જમીન પર જ ચાલવાનું થાય તો શું થાય? કહેશે તો કહેશે તેઓ ઉડી શકતા ના હોય અને ફક્ત જમીન ઉપર જ ચાલવાનું હોય તો તેમને ઉડવાનો આનંદ મળે નહીં. બરાબર, ઉડવાનો આનંદ માણી શકે નહીં તથા તેઓને બીજા પ્રાણીઓની જેમ જમીન ઉપર જ ચાલવું પડે છે. કહેશે શું કરવું પડે? બીજા પ્રાણીઓની જેમ જમીન ઉપર જ ચાલવું પડે અને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવામાં તેમને ખૂબ જ સમય લાગે છે, કારણ કે પંખીઓના પગ તો નાના નાના હોય છે અને બહુ ઝડપથી પણ ચાલી શકતા નથી, જ્યારે પ્રાણીઓ ખૂબ જ ઝડપથી ચાલી શકે છે. બરાબર, એટલે કે પંખીઓને પાંખો ના હોય તો તે ઉડવાનો આનંદ માણી શકે નહીં અને બીજા પ્રાણીઓની જેમ જમીન ઉપર જ ચાલવું પડે અને તેમને ચાલવામાં ખૂબ જ સમય લાગે છે. બરાબર બાળમિત્રો, ચાલો તો અહીંયા આગળ આપણે પાઠ 8 પૂર્ણ થાય છે. બરાબર, હવે પાઠમાં જેટલા જેટલા બોક્સ આવતા હોય, પ્રશ્નોના જવાબની જેટલી જગ્યા હોય તે આ વિડીયો જોતાં જોતાં તમારે એમાં પાઠ્યપુસ્તકમાં લખી દેવાનું છે અને આજના હોમવર્કમાં પાઠનું એક વખત સુંદર રીતે વાંચન કરવાનું છે. આગળના જે પ્રશ્નોના જવાબ છે, વિકલ્પો છે, ખાલી જગ્યાઓ છે તે આપણે આગળના ભાગમાં જોઈશું. બરાબર, ચાલો ત્યારે ફરી મળીશું આપણે.